જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડમાં ભારતની 42 નદીઓમાંની એક નદી એટલે સોનરખ નદી આ કુંડમાંથી પસાર થાય છે, જ્યાં દરેક મહિનાની અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃતર્પણ માટે ઉમટી પડતા હોય છે. ચૈત્રી અમાસનો દિવસ એટલે પિતૃ મોક્ષાર્થે જલાંજલિ અને તર્પણ માટેનું મહત્વનું દિવસ ગણાય છે. ત્યારે દામોદર કુંડના ઘાટ ખાતે બ્રાહ્મણો પાસે તર્પણ કરાવી શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ બ્રાહ્મણોને દાન પુણ્ય અર્પણ કરી ધન્યતા અનુભવતા હોય છે. યતિન વ્યાસ, દામોદર તીર્થગોળ સમિતિ, દામોદર કુંડ, જૂનાગઢ. આજનો દિવસ એક વિશેષ પિતૃનો દિવસ કે ચૈત્ર મહિનો. એક તો ચૈત્ર મહિનો એટલે પિતૃના મોક્ષ માટે આખો મહિનો લોકો પાણી રેડે, નાણ બલિ, પ્રેત બલિ, શ્રાદ્ધ કર્મ આખા દિવસોની અંદર વિશેષ થાય. અને આજનો દિવસ એટલે ચૈત્રી અમાસ. અમાસના દિવસે લોકો પોતાના સ્નેહીજનોને, પિતૃને પિતૃકાર્ય પિંડદાન કરી અને પીપળ વૃક્ષે જલાંજલિ કરી પોતાના પિતૃને તૃપ્ત કરે છે. અમાસના દિવસે આજે દામોદર તીર્થના ઘાટે ચંદન મેદની પોતાના પિતૃની તૃપ્તિ માટે ઉભરાણી છે. બ્રાહ્મણો પાસે પિતૃતર્પણ અને પીપળ વૃક્ષે પ્રાચીન પારસ પોક્ષ મીપડે જલાંજલિ કરી પોતાના પિતૃ અને સદકેતુનું કર્મ કરી રહ્યા છે. અને પોતાની ઘરની શક્તિ અને શ્રદ્ધા અનુસાર પોતાના પિતૃ પાછળ દાન પુણ્ય અર્પણ કરી પિતૃને સદગતિનું મોક્ષનું કર્મ કરે છે. આજે ઈચ ચૈત્ર અમાસ ના દિવસે સર્વ જૂનાગઢની પ્રેમી જનતા, સર્વ સનાતન ધર્મ જનતાને દામોદર તીર્થગોળ સમિતિ તરફથી આશીર્વચન છે કે ભગવાન ઈશ્વર તમારા સર્વ પિતૃને સદગતિ આપે, નિરોગી કાય રાખે, કુળ કુટુંબનું કલ્યાણ થાય, તમારા અન્નધનના ભંડાર વહેલા રહે. વાત અમે અંતાબેન ધનુષભાઈ જાદવ, અમે જૂનાગઢ આવ્યા છે દામોદરમાં માના પાણી પાવા તર્પણ કરવા. એને અમાસના દિવસે અમાસનું મહત્વ બહુ હોય, એના કારણે માને તર્પણ કરીને પાણી પાવાનમાં મોક્ષ કરવા અમે આવ્યા.